પાપનું પ્રાયશ્ચિત. મુનિ જયઘોષ વિજય ત્યાગ કરવામાં શૂરા હતા તો સૌ કોઈને વપરાવી જણાવવામાં પ્રવર્ધા હતા. સ્વાધ્યાય યોગમાં તો પૂજ્ય ગુરુદેવની કૃપાથી જોડાયા, ભક્તિ યોગ તો તેમને જન્મ જાત જ હતો ને. એકવાર ઠાણામાં ગુરુદેવ ભાનુ વિજયજી મહારાજ સાહેબને આંબીલની ઓળીની પાંડામાં આરોગ્ય વગેરે કારણે માત્ર દૂધનું જ સેવન કરવાનું હતું. તે સમયે દાદા ગુરુદેવશ્રીની નિશ્રામાં લગભગ 50 સાધુઓની સ્થિરતા હતી. છતાં નાની વય અને નાનો પર્યાય હોવા છતાં મુનિ જયઘોષ વિજય પહેલા કરતા પહેલ કરી વિનંતી કરી, આ લાભ મને જ મળવો જોઈએ. એ અરસામાં ઠાઠા ઉપાસેની આજુબાજુમાં જૈનોની ખાસ વસ્તી ન હતી, તેથી 1.25 માઇલ દૂર ઠાણા સ્ટેશન પાસે જ્યાં જૈનોને સારી સંખ્યા વસવાટ હતો ત્યાં નિત્ય ગોચરી જઈ પાછા 1.25 માઇલ આવતા. 15 વર્ષના બાલમુનિની એ ભક્તિ લગાલાગટ 1.5 મહિના ચાલે. મુનિ જયઘોષ વિજયને જેમ અધૂરું ન ચાલે તેમ ઓછું એ ન ચાલે. ગોચરી જાય ત્યારે તે સવાઈ કે બમણી જ લાવે અને સાથે તેમાં સાધુ પ્રેમ એવો ભળ્યો હોય કે ક્યારેય વધે નહીં. એકવાર જયઘોષ વિજયજી ગોચરી ગયા કન્યાશ્રી ભદ્રંકર મહારાજના શિષ્ય મુનિ પુંડરીક વિજયની સાથે. જયઘોષ વિજય મોટા ને પુંડરીક વિજય નાના, સંગાતે ગોચરી નીકળેલા બંને મહાત્માઓને ગણતરી મુજબની લગભગ ગોચરી વરાઈ જવા છતાં મુનિ જયઘોષ વિજય આગળના ઘરે લાભ આપવા આગળ વધ્યા ત્યાં પુંડરીક વિજયજીએ કહ્યું, મહાત્મા ગોચરી પૂરી વરાઈ ગઈ છે. ત્યારે જયઘોષ વિજય પૂરો અને આખો જવાબ આપતા કહ્યું, હું મોટો છું, જેમ વરાવું તેમ વરો, હજુ વધુ વળ્યા પછી પણ મકાનો પહોંચીએ ત્યારે જોજો, ગોચરી ખૂટે નહીં તો મને કહેજો. અને ખરેખર મુનિ જયઘોષ વિજય એવી ભક્તિથી ગોચરી વપરાવી કે બીજી વખત લેવા જવું જ પડ્યું. ગુરુદેવશ્રી ભાનુ વિજયજી મહારાજની નિષ્ઠામાં એક વખત એવી ઘટના ઘટી કે મુનિ જયઘોષ વિજયના સ્થાને આપણે હોઈએ તો આપણા હૃદયમાંથી સાધુ પ્રત્યેનો પ્રેમ ભક્તિ જેવા શબ્દો કે ભાવો ભૂસાય નહીં, પણ થોડા ઘણા ઘસાય તો ખરા જ. બન્યું એવું કે એક વખત ગોચરી ખૂબ વધી, આમે વધારે ગોચરી લાવવામાં મુનિ જયઘોષ વિજયનું નામ પંકાયેલું જ હતું, તેથી ટોપલો જયઘોષ વિજયના શિરે આવ્યો. ઠેઠ ગુરુદેવ સુધી વાત પહોંચીને સાંજે જ્યારે સૌ મહાત્માઓ ગુરુદેવને સામૂહિક વંદન અને વાંચના માટે ભેગા થયા ત્યારે ગુરુદેવે જયઘોષ વિજયને ગોચરી વધારે લાવવા બાબતે ઠપકો આપ્યો અને સૌ મહાત્માઓને મિચ્છામી દુકડમ આપવા જણાવ્યું. સહેજ ભાવે જ પોતાની ભૂલ સ્વીકારી લઈ જયઘોષ વિજયજીએ બે હાથ જોડી સૌને મિચ્છામી દુકડમ કર્યું, કોઈ જાતના ખુલાસા વિના સાવ જ ખુલ્લા મને. રાત્રે જ્યારે વ્યવસ્થાપક મુનિ આવતીકાલે ગોચરી કોને મોકલવા તે વ્યવસ્થા ગોઠવવા બેઠા ત્યારે ખબર પડી કે આજે મુનિ જયઘોષ વિજય ગોચરી ગયા જ નહોતા. ભૂલ હોય તો તેને ગળી જવી એ તો સમજ્યા છે, પણ ભૂલ જ ન હોય તોય તેને ગળી જવાની મુનિ જયઘોષ વિજયની એક એવી અનોખી કળા, સૌને વપરાવે ખરા ને પોતે ગાળી ખાય પણ ખરા. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.